द्वारका तोफानी कमोसमी वरसाद खंभाड़िया तालुका हंजड़ा पर आसपासना गामों में वरसाद सवार सतत वरसाद यथावत है। बपोरना समय अंदाजे 2 इंच वरसाद वरस्यो। वरसाद पाणी थी खेतरो जड़बंबाकार थी गया छे। वैशाखे अषाढ़ी माहौल सर्जायो छे। राजकोट जिल्ला में पण वहेली सवारे धोधमार वरसाद पड्यो अने त्यारे गोंडल में पड़ेला वरसादना कारणे उंबाड़ा अंडरब्रिज में पाणी भराई गया हता। शहेरना मुख्य विस्तारों कॉलेज चौक लालपुल बस स्टेशन रोड उंबाड़ा अंडरब्रिज में पाणी वहता थया। अंडरब्रिज में घूटणसमा पाणी भराया छे तो वाहन चालको पण मुश्किली में मुकाया। राजकोट शहर बाद जिल्ला में पण वरसादी वातावरण छे। जसदण शहर तेमज ग्राम्य पंथकों में वरसादी वातावरण जोवा मळ्युं। जसदण आटकोट शिवराजपुर लीलापुर कोठी सहित गामों में वरसादी झापटा पड़ा। जसदणनी खारी नदी में वरसादना कारणे नवा नीर वहेता थया। उपरवास में पड़ेला वरसादना कारणे कोजवे परथी पाणी फरी वळ्या। मोरबी जिल्लामां कमोसमी वरसाद फरी मावठु पड्यो छे। खेडूतोनी चिंता वधी रही छे। खेडूतोनी चिंता मोरबीमां 1 ઇંચથી વધુ વરસાદ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા। મુખ્ય માર્ગો પર આપ જોઈ શકો છો કે વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે તો માર્ગો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। વાહન ચાલકો પરને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। सूरत जिल्लाना वातावरण में पण आव्यो छे पलटो। जिल्लामां कमोसमी वरसाद सूरतना कामरेज तालुकामां कमोसमी वरसाद पड्यो छे। भर उनाळे चोमासा जेवो माहौल सर्जायो छे। कमोसमी वरसादथी खेडूतो पण चिंतित थया छे। गुजरात मेरीटाइम बोर्ड द्वारा बेट द्वारका अने ओखा वच्चे चालती फेरी बोट सर्विसने बंद करवानो निर्णय लेवायो छे। कमोसमी वरसादनी साथे खराब हवामानी आगाहीना पगले यात्रिकोनी सुरक्षाना कारणे आ निर्णय लेवायो छे। हवामान सारू थता बोट सर्विस फरीथी शरू करवामां आवशे। કચ્છમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। વાયોર નલિયા કંડલા મુંદ્રા પોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં સતત 4થા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ વાતાવરણ બદલાયું છે। ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ નોંધાયો। ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આજની જો વાત કરીએ તો આજે વહેલી સવારથી કચ્છના જે દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો। તો કચ્છથી વાત કરીએ તો માંડવી છે, મુંદ્રા છે તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે। ભુજની જો વાત કરીએ તો છેલ્લા 1.5 કલાકથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। તો ભુજના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પણ હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તો કચ્છની વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કચ્છમાં ખાસ કરીને કેસર કેરી, જે કચ્છની પ્રખ્યાત કેસર કેરી છે, તે હંમેશા મોડી આવતી હોય છે ત્યારે હાલ જે કેસર આ કમોસમી વરસાદ છે તેના કારણે કેસર કેરીને મોટું નુકસાન થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મેહુલ સોલંકી, News 18 ગુજરાતી, કચ્છ। જામનગરમાં રાજ્યકક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે। કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને ત્યારે જામનગરના સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું। શસ્ત્ર પ્રદર્શન માટે 2 વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયા છે, પરંતુ ડોમની આસપાસના ગ્રાઉન્ડમાં વરસાદને લઈ પાણીના ખાબોચિયા ભરાયા। ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો હાજર રહેશે। કમોસમી વરસાદે પધરામણી કરતા તંત્ર તાત્કાલિક કામે લાગ્યું। ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે તે પહેલા જ વરસાદ વેરી બન્યો છે। જે પ્રકારે શનિવારે સવારથી જ વરસાદ આવ્યો છે, જેને લઈને જામનગર શહેરના જે સત્યસાઈ ગ્રાઉન્ડ આવેલું છે આ ગ્રાઉન્ડમાં
हाल तैयारी आखरी ओपो पाई रही है तरह ज खाबोचिया भरायेला जोवा मळे छे। जे प्रकारे बे वोटर प्रूफिंग डोम बनावामां आव्या छे, आ डोमनी बहारना जे रस्ताओ छे आ रस्ताओ उपर जे प्रकारे कमोसमी वरसाद पड्यो छे जेने लईने पाणीना खाबोचिया पण भराया छे अने हाल तंत्र द्वारा कपची नाखवानी कामगीरी छे ते ताबड़तोब करवामां आवी छे। जे प्रकार अगाउ जामनगर शहेरना प्रदर्शन ग्राउंडमां जे सांस्कृतिक कार्यक्रम योजावानो हतो त्यां स्टेज छे ते तूटी पड्यो हतो, त्यारबाद वरसाद छे ए फरी एकवार वेरी बन्यो छे ने आ जे कार्यक्रम छे ते कार्यक्रम कामगीरी राहत कामगीरी हाथ धरवी पड़ी है, कपची नाखवानुं कार्यवाही छे ते हाथ शुरू करवामां आवी छे। त्यारे राज्य कक्षानी उजवणी पहेला ज वरसाद छे ते चोक्कस वेरी बन्यो छे, कमोसमी वरसाद ने लईने जामनगरनुं तंत्र पण दोड़तुं थयुं छे। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદ છે। ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે। સતત ચોથા દિવસે વરસાદ યથાવત છે। કેસર કેરી સહિતના પાકોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। દ્વારકા જિલ્લામાં ચોમાસા જેવો વરસાદ છે। ખંભાળિયામાં ભારે પવન સાથે માવઠું થયું છે। ખંભાળિયા શહેર ગ્રામ્ય વિસ્તારમાં માવઠું છે। ખંભાળિયા તાલુકાના હંજરા પર, કેશોદ, વિંજલ પર, ભારથર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી, દ્વારકામાં પણ વરસાદી માહોલ જામેલો છે મુકુંદ। જી સંધ્યા, વાત કરવામાં આવી તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો। દ્વારકા જિલ્લાના ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના અંજરા પર, ભારથર, કેશોદ, વિંજલ પર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારબાદ ભાણવર તાલુકાની વાત કરીએ તો ભાણવર પંથક તેમજ કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં અત્યારે રામનાથ સોસાયટી વિસ્તારમાં જે ભારે વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે સંધ્યા। જી મુકુંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી ભરાયેલા છે, ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેર અને ગ્રામ્ય કોઈ એવો વિસ્તાર કદાચ બાકી નહીં હોય જે આ વરસાદી પાણીથી સૂકો રહ્યો હોય। દરેક જગ્યાએ આ વરસાદે ખેતરોને ભીના કરી દીધા છે, ક્યાંક પાણી વહી રહ્યું છે રસ્તા પરથી, શહેરીજનોને થોડી મુશ્કેલી પણ નડી રહી છે। કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટ યાર્ડમાં જણસની આવક શુક્રવારથી બંધ થઈ છે। ફરી આવક શરૂ કરવા સોમવારે બપોર બાદ હવામાનને ધ્યાનમાં રાખી અને ખોલવી કે બંધ રાખવું તે અંગે નિર્ણય કરાશે। જણસ જેવી કે મગફળી, લસણ, ઘઉં, કપાસ, જીરું, ધાણાની આવક બંધ કરવામાં આવી હતી અને આજે કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતે ખુલ્લામાં જણસ ન લાવતા ખેડૂતોના માલનો કોઈ બગાડ નથી થયો। હવામાન ખાતાની વરસાદની આગાહીના પગલે ગઈકાલ એટલે કે 28 તારીખના વહેલી સવારથી જ ખુલ્લામાં ઉતરતી તમામ જણસોની આવકો માર્કેટ યાર્ડમાં બંધ કરવામાં આવેલ છે। દ્વારકા ઓખા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ઝરમર વરસાદમાં રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। રૂક્ષ્મણી મંદિર પાસે ટ્રકે કારને ટક્કર મારી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ વરસાદના કારણે જ્યાં ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે ત્યાં ક્યાંક અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। રાજકોટ ધોરાજીમાં જમાદાર વાડી વિસ્તારની આંગણવાડીમાં મહિલાઓએ કર્યો છે હોબાળો। પૌષ્ટિક આહાર આપવાની યોજનાના ઉડ્યા ધજાગરા। બાળકોને સુખડી, ચણા સહિતનો નાસ્તો વાસી અપાતો હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે। બાળકોને ફૂગ ચડી ગયેલા વાસી ખોરાક ખવડાવવામાં આવે છે તો તેઓ આરોપ લગાવ્યો છે આશા વર્કર બહેનોએ અને આ મહિલાઓ જે છે તે આંગણવાડીમાં તેઓની રકઝક પણ થઈ હતી। અમારા બચ્ચા આવે છે અને જેવું તેવું જમવાનું આપી દે છે, સરકાર પૂરું નાસ્તો આપે છે, અમે રસોડું જોઈ લીધું છે, રસોડામાં હર વસ્તુ છે પણ જમાડવા દેતા નથી,
જો મેડમ છે એ રાંધવા નથી દેતી કે એને નીચેના મેડમ છે એને રાંધવે કે ના રાંધે. અહીંયા બચ્ચાને વાસી ખુશી ખવડાવે છે અને બચ્ચાને બબે તન તન દીના ચણા પડ્યા હોય એ છોકરાને બાપી બાપીને ખવડાવે છે. એમાં છોકરો માંદું પડે કે ન પડે ઉખરી એમાં હીરો વાયલી જતી હોય ધને રાયલા જતા હોય એવી ઉખરી કરીને ખવડાવે છે આ મેડમ હોય બાર મંદિર. મોટી મેડમ ભાઈ ફરિયાદ લઈને જાય મોટી મેડમ કે અહીંયા આવું જ બને કે અમને સરકાર પૂરો માલ નથી પુગાડતી. મોટી મેડમ હોત અહીંયા છે એ અમને કહે છે હોત કે સરકાર માલ અમને પહેલી તારીખ થી ખોલવાનું કહે છે તો સરકાર શું કરે છે સરકાર હું બાર કાઢો ફોટો નથી મોકલતા અહીંયા. હા બગડેલો એટલે હા હોય કે આમ ઈલું પડી જાય એવા બગડેલા ખરાવે ચીકણા ચણા થઈ જાય એવું ખરાવે આથેલો ઓલો હા બગડી લ્યો એવા આથેલા ખરાવે તાવું એવા ખરાવાના કે અમારા ઘરે એવા અમારા બાળકોના ખરાવતા નથી. હા સુરત પોલીસ કમિશનરના જનસંવાદ કાર્યક્રમમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો છે. અડાજણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોના વેચાણની કમિશનરને રજૂઆત કરાઈ છે. અઠવાડિયા પહેલા ગાંજાના વેચાણનો વિડીયો થયો હતો વાયરલ. જયેશ ગુર્જર નામના વ્યક્તિએ જનસંવાદ કાર્યક્રમમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું અને કંઈ પણ ન થયા હોવાનો દાવો કરવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અડાજણમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનો અહેવાલ રજૂ કર્યો. કાલોલના ભાદરોલી ખુર્દ ગામમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પરિણીતાને મળવા તેના સાસરીએ આવેલા યુવકને પરિણીતાના પતિએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જેમાં યુવકની કહેવાતી પ્રેમિકાએ તેના પતિ સાથે માર મારવામાં સાથ આપ્યો અને કરુણ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈ વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ પત્નીની ધરપકડ કરી અને કાર્યવાહી કરી છે. ભાદરોલી ખુર્દ ગામના જે આરોપી છે એમના ઘરે જે એમના વાઇફ કૈલાશબેન છે એ કૈલાશબેન સાથે મરણ જનારના આડા સંબંધો ઘણા વર્ષોથી હતા અને ગઈકાલ રાતે તેઓ અહીં આવતા ઝઘડો થયેલો અને ઝઘડામાં એમનું મારામારીમાં એમનું મૃત્યુ નિપજેલું છે. આરોપી જે છે એ કૈલાશબેનના પતિ અને કૈલાશબેન બંને છે. સ્થળ ઉપર તપાસ કરતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને મરણ જનારના ભાઈની ફરિયાદ અજીતસિંહની ફરિયાદ લેવામાં આવેલી છે. સુરતના કોશ ગામની સીમમાં આવેલા ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળી આવ્યો છે. વ્યારાની નહેરમાં પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીત યુવક એક દિવસ પહેલા બાઇક લઈ અને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ કોઈ ભાડ ન મળતા સંબંધીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ હાથ ધરતા નહેરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. અનાવલ પોલીસે બંને મૃતદેહને કબજે લઈ અને તપાસ હાથ ધરી.